તન્વી ફિલ્મ્સ પ્રોડક્શન ગાંધીનગર પ્રસ્તુત કરે છે આપની સમક્ષ નવનું નજરાણું હસો ભાઈ હસો. એ હસો ભાઈ હસો, એ હસો ભાઈ હસો, એ હસો ભાઈ હસો, એ હસો ભાઈ હસો, એ કાનુભાઈ હસો, એ મનુભાઈ હસો, એ કંકુબેન હસો, એ ચંપાબેન હસો, એ હસો બાબા હસો, એ હસો બેબી હસો, એ હસો હસો હસો, એ હસો હસો હસો, હસો 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 ભાઈ હસો હસો હસો, હસો ભાઈ હસો. ના નવા હાસ્ય કાર્યક્રમમાં હું મેહુલ કવિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે કલાકાર આવી રહ્યા છે તેમને તમે ઘણીવાર દૂરદર્શન પર, ઈટીવી પર, આલ્ફા ટીવી ગુજરાતી ઉપર તેમજ ઘણી જગ્યાએ રંગમંચ પર નિહાળ્યા છે. ઘણા બધા કાર્યક્રમો હાસ્યના તેઓ કર્યા છે અને હાસ્યની દુનિયામાં જેમણે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે તેવા શ્રી સુખદેવ ગઢવીને અત્રે ઉપસ્થિત કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. અને એમને રજૂ કરતા હું એટલું જ કહીશ કે ગમે જો પીરસેલામાંથી કંઈક તો પ્રેમથી મમળાવજો, ગમે જો પીરસેલામાંથી કંઈક જો પ્રેમથી મમળાવજો, અને દાદ દેવા માંગતા હોય જો કલાકારોને તો તાળીઓથી વધાવજો, તો તાળીઓથી વધાવજો શ્રી સુખદેવ ગઢવીને. દિલ અરમાનો સે હાઉસ ફુલ હૈ, પૂરે હોંગે યા નહીં યે ડાઉટ ફુલ હૈ, યું તો દુનિયા બ્યુટીફુલ હૈ મગર આપ જૈસે હમે દેખને વાલો સે યે દુનિયા બ્યુટીફુલ હૈ, બ્યુટીફુલ હૈ, બ્યુટીફુલ હૈ. આ જગતમાં માણસ બધું જ શીખ્યો પણ હસવાનું એને કુદરતી ગિફ્ટ મળેલી છે, કુદરતી સંપત્તિ મળેલી છે. નહીતર માણસ જન્મે છે ને ત્યારે તો રડે છે, પણ હસવાનું તો એને ઈશ્વરની બક્ષિસ મળે છે, પછી જ માણસ હસે છે. એટલે જ એક કવિએ બહુ સુંદર કહ્યું છે કે સૂર્યમુખી દિન મેં ખીલતા હૈ રાત મેં નહીં, ચંદ્રમુખી રાત મેં ખીલતા હૈ દિન મેં નહીં, મગર હસતા હુઆ હર ક્ષણ ખીલતા હૈ ક્યોંકિ ઉસકી હસી કિસી કે હાથ મેં નહીં, કિસી કે હાથ મેં નહીં, કિસી કે હાથ મેં નથી. લ્યો તારે હસવાની આપણે શરૂઆત કરીએ. હું બહુ જ એક સાચી વાત કરી દઉં, બહુ સાચામાં સાચો જોક્સ. એક ડોશી નાનપણમાં મરી જઈ. હવે બીજી વાત હું તમને કરી દઉં કે આ જગતમાં આપણે આવ્યા છીએ, માણસનો અવતાર લીધો છે, અને માણસને માણસ સામો મળે એટલે બે માણસ હસે, અને બે માણસ હસે ને એટલે આ દુનિયા છે ને સુંદર લાગે, અને માણસની સામે માણસ હસે ને તો બે માણસને સામસામે લાગણી પણ થાય. પણ વિચાર કરો કે માણસ જાતો હોય ને સામે ભેંસ મળે, અને ભેંસ જો હસવા માંડે તો માણસની કેવી દશા થાય. હે, એટલે માણસને મળે અને માણસ હસે તો જ આ જગત આપણને રૂડું રૂપાળું અને રણિયામણું લાગે છે. અને એટલે જ આપણા ભારતમાં, આપણી સંસ્કૃતિમાં હાસ્ય અને હસવાનો મહિમા બહુ મોટો રહેલો છે. અને એટલે જ હવે તો આધુનિક કવિએ પણ કીધું છે કે હાસ્ય મેવ જઈતે, ખૂબ જ હસતા રહો, ખૂબ જ હસતા રહો. હમણાં બે ભાઈબંધ જતા હતા, બે ભાઈબંધ જતા હતા અને એમાં ડૉક્ટરનું બોર્ડ જોયું, એટલે બે ભાઈબંધે નક્કી કર્યું કે આપણે બધાને બનાવ્યા છે, આજે ચાલો ડૉક્ટર સાહેબની આપણે મશ્કરી કરીને ડૉક્ટરને બનાવી. એ બે જણા, એક મોટો ભાઈ બન્યો અને એક નાનો ભાઈ બન્યો, બે ડૉક્ટર સાહેબની કેબિનમાં આવ્યા અને આવી અને ડૉક્ટર સાહેબને કીધું કે ડૉક્ટર સાહેબ, મારો નાનો ભાઈ બહુ બીમાર છે, એની દવા કરાવવાની છે. એટલે ડૉક્ટર સાહેબે એમ કીધું કે આવી જાઓ. એ બે અંદર ગયા, ડૉક્ટર સાહેબ સામે બેઠા, એટલે જે મોટો હતો ને એણે ચાલુ કર્યું, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, આ મારો નાનો ભાઈ છે ને એને વંદા ખાવાની ટેવ છે. એટલે ડૉક્ટર સાહેબ તો એકદમ છે ને આમ દિગ્મૂઢ થઈ ગયા, કે વંદા તો કોઈ ખાતું હશે, કે ના સાહેબ મારો ભાઈ વંદા ખાય છે. ડૉક્ટર સાહેબ કે કોઈ દિવસ કોઈ વંદા ના ખાય, વંદો તો કોઈના હાથમાંય ના આવે. એનો મોટો ભાઈ કે મારવી શરત, મારો ભાઈ વંદા ખાય છે. ડૉક્ટર સાહેબે કમ્પાઉન્ડરનો હુકમ કર્યો, એ રમાણ અહીંયા આવ. કશું કે જા બે વંદા લઈ આવી.
તે કમ્પાઉન્ડર તો ગયો, ડોક્ટર સાહેબની ખુરશી નીચે ઘૂસ્યો, ટેબલ નીચે ઘૂસ્યો, બેન્ચીસ નીચે ઘૂસ્યો, કબાટ નીચે હાથ નાખ્યા અને બે ત્રણ વંદા પકડી અને લઈને આવ્યો ડીશમાં મૂકીને કે લ્યો ડોક્ટર સાહેબ આ વંદા. એટલે ડોક્ટર સાહેબે વંદા છે ને પેલા નાના ભાઈને સામે ડીશ મૂકી કે લે વંદા એટલે અને તું ખા. એટલે નાનો ભાઈ હતો ને એ કે હાવ કાચે કાચા કોણ ખાય. એ ડોક્ટર સાહેબે કમ્પાઉન્ડરને કીધું જા શેકીને લેતો હોય. એ કમ્પાઉન્ડર ગયો વંદા શેકીને લઈને આવ્યો, પાછી ડીશ ડોક્ટર સાહેબે મૂકી કે લે ખા. એટલે પેલો કે એકલા એકલા કોણ ખાય. ડોક્ટર સાહેબ આમ કહીને અડધો વંદો એ ખાઈ ગયા. હવે તો પેલાને કે ખા, તો પેલો કે કોકના એઠા કોણ ખાય. આવી દુનિયા થઈ ગઈ છે, આને મોઘવારી નડે નહીં. હે, એટલે જ કવિએ કીધું છે કે પ્રિય બોલવું સજ્જનતા દાતા ઈશ્વર પંથ, એતા નહીં અભ્યાસની બિના કૃપા ભગવંત. આ જગતમાં પ્રિય બોલવું સજ્જનતા દાતારી અને સુરપંથ આ બધું છે ને એ તો ઈશ્વરની બક્ષિશ હોય તો મળે, બાકી તો અકલ મઠા તો તમે જ્યાં જાઓ ત્યાં મળે. બોલો, અને ભૂખા કઈ જ નાખે. હમણાં હું મારા ઘર આગળ બેઠો તો એમાં હાજનું ટાણું, એમાં એક ભિખારી નીકળ્યો. લ્યો ભિખારી નીકળ્યો એટલે મને કે ગઢવી જય માતાજી. મેં કીધું જય માતાજી. મને કે કેવું ચાલે છે પ્રોગ્રામ પ્રોગ્રામ. મેં કીધું બહુ સરસ પ્રોગ્રામ ચાલે છે. મને કે એક કામ કરો ને. મેં કીધું શું. મને કે ખાલી કઢીની જરૂર છે, ખાલી કઢી આપો. મેં કીધું તને કેવી રીતે ખબર પડી મારા ઘરમાં કઢી થાય છે. મને કે પાછલી બારીમાંથી સુગંધ આવી. મેં કીધું સારું, તારે તું જા કાંઈક વાસણ લઈને આવ્યું એટલે હું તને કઢી આપું. અમારું ગામડું ગામ નાનું એવું ગોકુળિયું ગામ, એ ગયો ને તો કોકના ઘર ઉપરથી દેશી નળિયું ઉતારીને આવ્યો. બોલો, મને કે લ્યો ગઢવી આમાં કઢી આપો. મેં કીધું આમાં કઢી રેડું ને તો બે બાજુથી ઢળી જાય. મને કે નહીં ઢળે, બે બાજુ ખીચડીના ડાટા મારો. બે બાજુ ખીચડીના ડાટા મરાયા, વચમાં કઢી લીધી અને તોય પાછો મારી સામે ઊભો રહ્યો. મેં કીધું હવે શું છે. મને કે આમાં કચરું ના પડે, રોટલો ઢાંકી દો. ખાલી કઢીનું કહી અને 40 રૂપિયાની ડીશ તૈયાર કરાવે, હવે આને મોંઘવારી નડે. હે, ભલો કરવો ભવ તરવો, ભગવત છે રખવો ભાવ. ખેમરાજ કહે ખલક નહીં સેલો નહીં સાવ. હે, આ જગતમાં આવા અકલમઠ્ઠા છે ને એનાથી પછી દુનિયા રૂપાળી છે. આવા અકલમઠ્ઠા હોય ને તો જ આયુષ્ય ઉત્પન્ન થાય. હે, પણ આ જગતના ચોકમાં જ્યારે જ્યારે પણ ઈશ્વરે જેને જેને હસવાની બક્ષિશ આપી છે ને એ માણસો આ જગત તરી ગયા છે. સંતોને જુઓ સદાય હસતા હોય, સતી નારીઓ પણ સદાય હસતી હોય, કારણ કે જગતના દુઃખ સહન કરવા માટે અંદરથી જે આયુષ્ય ઉત્પન્ન થાય એ આયુષ્ય આપણા માટે ટોનિકનું કામ કરે છે, દવાનું કામ કરે છે. એટલે હસવું તો બહુ જરૂરી છે. અને હમણાં એક સરસ મજાની વાત કરું કે હવે તો પેઢી બધી બગડી જઈ, આજકાલના તો છોકરાએ બહુ હોશિયાર થઈ ગયા. બોલો, હા, મારા મિત્ર મગનલાલને મળવા માટે ગયો હું અમદાવાદમાં. એ રે, એમાં શાહપુરની પોળમાં રહે ને પાછળ ફ્લેટ. એટલે હું ગયો ત્યાં જઈને એક બાબો ઊભો હતો. મેં કીધું આશુતોષ ફ્લેટ ક્યાં આવ્યો. મને કે આ હામો દેખાય આશુતોષ ફ્લેટ. મેં કીધું મગનલાલ ક્યાં રહેશે. મને કે હાથમાં માળે. તો મેં કીધું મગનલાલના ઘેર જવું છે. તો મને કે હાલો, મને તો લિફ્ટ બંધ હતી, હાથમાં માળે જણાય ઉપરી જઈ અને મને કે જુઓ આ મગનલાલનું ઘર આવડું મોટું તાળું લટકે. મેં કીધું અહીં તો તાળું છે, મગનલાલ ક્યાં. મને કે એ તો નીચે ઊભા છે. તો મેં કીધું તારે તો એમ ના કહેવાય કે આ મગનલાલ. મને કે તમે મગનલાલનું ક્યાં કહ્યું હતું. મગનલાલના ઘરની વાત કરી હતી. મેં કે તું કોનો બાબો. મને કે હું મગનલાલનો. હે, અવાળાના ડાટા કઈ જ નાખે એવી પેઢી પેદા થઈ. નિશાળમાં છોકરાને પૂછ્યું કે ટીનિયા લેઘો એક વચન કે બહુ વચન. આજકાલનો 21મી સદીનો ટીનિયો ઊભો થયો. એણે ઊભા થઈને ચડ્ડી ચડાવતા ચડાવતા કીધું સાહેબ લેઘો ઉપરથી એક વચન, નીચેથી બહુ વચન. સાહેબને તો પરસેવો વળી ગયો, શિયાળો ભરતોય. તોય સાહેબ એટલેથી પાછા ન વળ્યા. એમણે આગળ પ્રશ્ન કર્યો કે ટીનિયા સત્યમાન બ્રહ્મા શું ફેર. ટીનિયો પાછો ચડ્ડી ચડાવતો ચડાવતો કે સાહેબ તમે ભણાવો એ બધું સત્ય, પણ તમને એમ હોય કે અમે આ બધું ભણીએ છીએ તો તમને ભ્રમ છે.
સાહેબ ના ગભરાયા. ત્રીજો પ્રશ્ન કર્યો, સાહેબ કે ટીનિયા ઘટના અને દુર્ઘટના શું ફેર? ટીનિયો કે સાહેબ તમે આ નિશાળમાં ભણાવતા હોય અને ભણતા ભણતા 26 જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો હતો એવો ભૂકંપ આવે અને આ નિશાળ પડી જાય અને નિશાળ પડી ગયા પછી તમે જીવતા નીકળો એ દુર્ઘટના કહેવાય અને ભૂકંપ આવે એ ઘટના કહેવાય. ટીનિયા સત્યમાં અને બ્રહ્મમાં શું ફેર? ટીનિયો કે સાહેબ તમે આ ઊભા ઊભા ભણાવો એ સત્ય, પણ તમને એમ હોય કે અમે આ બધું ભણીએ છીએ તો તમારો ભ્રમ છે. આવા તો જોરદાર જવાબો આપે તોય સાહેબ એટલેથી પાછા ન વળ્યા. ત્રીજો પ્રશ્ન કર્યો શિક્ષકે, હવે આ તો તને અઘરામાં અઘરો પ્રશ્ન કરો છો, એનો જવાબ આપજે. ટીનિયો કે આપું કેમ નહીં. શિક્ષકે કીધું, ટીનિયા ઘટના અને દુર્ઘટના શું ફેર? ટીનિયો કે સાહેબ 26 જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો હતો એવો ભૂકંપ આવે એ ઘટના કહેવાય, એમાં નિશાળ પડી જાય ને તમે જીવતા બહાર નીકળો એ દુર્ઘટના કહેવાય. હે, આવી બધી પેઢીઓ પેદા થવા માંડી છે. એનું કારણ એક જ છે કે આજે સંસ્કાર વિહીન બધું આવતું જાય છે ને, સંસ્કાર વિહીન જે વાતાવરણ સર્જાતું જાય છે એની પાછળ આ કારણ છે. પહેલાં તો આપણા સરસ સરસ ગીતો હતા, બહુ રૂડા રૂડા ગીતો હતા. કેવા? કે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં હો, માયા મેલીને વયા જાસુ મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. કેવા રૂડા રૂડા ગીતો હતા. આજકાલ તો ગીતો હાવ બદલાઈ ગયા, ચુમ્મા દે ધુમ્મા દે, અરે ભાઈ નથી દેવા નથી લેવા. હા, હમણાં તો એક ગીત આવ્યું હતું, ચોલી કે પીછે ક્યાં હૈ ભાઈ, ખરજ હું ઘૂબડું દાદર જે છે એ તારે શું છે. કેવા કેવા ગીતો આવ્યા. હમણાં તો એક બેન ગીત ગાતા હતા, મેરા પિયા ઘર આયા હો રામજી, મેરા પિયા ઘર આયા હો રામજી. બાજુમાંથી એક બેન ઉભા થયા અને બોલ્યા, તારો પિયું તારા જ ઘેર આવે ને બીજાને ઘેર જાય, અને બીજાને ઘેર જાય પેલો હાજો મૂકે. એવા એવા ગીતો આવ્યા. હમણાં તો એક બેન ગીત ગાતા હતા, ક્યા કરતે થે સાજના તુમ હમસે દૂર રહેકર. સુરતમાં હીરા ઘહતા હતા, તારા સજના તો તારા સજના બીજું કરવાના છે ઇશ્યુ. એવા એવા ગીતો આવ્યા આપણને, એમ થાય કે આવા ગીતો. હે, અને હમણાં તો એક બેને બહુ સરસ ગીત ગાતા હતા, સુબહ સે લેકે શામ તક, શામ સે લેકે રાત તક, રાત સે લેકે સુબહ તક, સુબહ સે ફિર શામ તક, મુજે પ્યાર કરો. તાર ધંધો ક્યાર કરશે? 24 કલાક તને પ્યાર જ કરશે, તાર નોકરી ક્યાર કરવા જશે? કેવા કેવા ગીતો આયા હે. પહેલાં તો અદ્ભુત ગીતો હતા, આજકાલ તો ગીતો બગડી ગયા. બોલો, હમણાં તો એક પિક્ચરમાં અમે જોયું, એમાં પેલી જુહી ચાવલા ગાતી હતી. કેવું ગીત ગાતી હતી કે મુંબઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિર ભી ના મિલા સજના. તારા મુંબઈ દિલ્હી પૂના બધે ક્યાં ફરવાની જરૂર હતી, અમારા ગુજરાતમાં આવી જવું તું. નકરે સજને સજના આટા મારે છે, ગલ્લા ઉપર ને રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન ને કોલેજમાં એ ભરતા દીકરાઓ ફર્યા કરે છે બધા સજના, તને જોઈએ એવો સજનો મળી જાય. હે, પણ આ ગીતો નથી. હમણાં તો એક હીરો આવ્યો છે, ટોપી પહેરી ભૂંડ ગાતું હોય, ગધેડું ભૂખતું હોય ને એવા ગીતો ગાય ને ટોપી પહેરી રાખે છે. ખબર નહીં, ટોપી તો કાઢતો જ નથી ને માઇક મૂકતો જ નથી. બોલો, અને ટોપી એમને એટલા માટે નથી કાઢતો કે એને જુઓ પડી છે, ખોડો થયો છે, ટાઇલ પડી છે, વાળ નથી, એ ટકલું છે, શું છે એ જ ખબર નથી પડતી. અને એ તો એવું ગાય ને આમ કૂતરું રોતું હોય એવું ગાય. બોલો, વંડી ઉપર એવું ગીત ગાય ને આશિક બનાયા, આશિક બનાયા, આશિક બનાયા તુને, આશિક બનાયા, આશિક બનાયા, આશિક બનાયા તુને, તેરે બિન જિન્ના જિન્ના ની નાગે. અરે શું છે પણ આમ જાણે કૂતરું પડ્યું હોય ને વાહે એમ ગાય. બોલો,
અને એવું ગાય આશિક બનાયા, હવે તને તો પેલી એવું બનાવશે, એવો બનાવશે ને કે આ તારા દાઢી કરાવવાના બે ચાર પૈસા છે ને એ તારા ખિસ્સામાંથી લઈ લેશે, હે, પણ તારી દાઢી કરવાનો મેળ નહીં પડે. આવા આવા ગીતો આવ્યા. હમણાં તો એક જણો હવાના પોરમાં 5 વાગે ઉઠ્યો, આતી નહીં, આતી નહીં, આતી નહીં. બાજુવાળા કાકા જાગ્યા, કઈ તકલીફ હોય ને તો ભાઈ કાયમ ચૂરણ લે, આખા ફળિયાને હું કામ જગાડે આખી સોસાયટીને. ત્યાં તો બીજા દિવસે પાછો અવાજ આવ્યો. કેવો અવાજ આવ્યો? કે ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આજા 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 આજા, એક બાર આજા 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 આજા. કાકા કે બે ચમચી લે તો આવશે. ત્યાં તો ત્રીજા દિવસે અવાજ આવ્યો, આઈ રે આઈ રે. જોર લગા કે આઈ રે. કાકા કે આવે જ ને, મને 20 વર્ષથી આવે છે કે. આવા આવા ગીતો નીકળ્યા છે. અને કેવા, પહેલાં તો ગીતો બહુ સરસ હતા. કેવા ગીતો હતા? પહેલાં તો કેટલી મર્યાદાનો દેશ હતો આપણો, કેવી મર્યાદાની સંસ્કૃતિ હતી આપણી, કે દિલીપ કુમાર, મધુબાલા, બલરાજ સહાની, આ બધા હીરો અને હિરોઈનો, એમાં હિરોઈને સાડી પહેરી હોય અને કદાચ હીરોઝ હિરોઈનની સાડીનો છેડો પકડે એટલે તરત હિરોઈન ગાતી. કયું ગીત ગાતી? કે છોડ દો આ ચલ, જમાના ક્યા કહેગા, હો હો, છોડ દો આ ચલ, જમાના ક્યા કહેગા. આ જૂની હિરોઈન ગાતી. નવી હિરોઈન આવું ગઈ જ ના હકે. કેમ? એને કપડાં પહેર્યા જ નથી હોતા, પેલો પકડે શું? હવે તો સલમાન ખાન, શાહરૂખ ખાન, એવા ખાને ખાન આયા, એ ફટાકી આયા, એવા એવા ગીતો આવ્યા, એવી એવી અત્યારે તો સંસ્કૃતિમાં ઉમેરાતું જાય છે, જેણે આપણી સંસ્કૃતિને બટ્ટો લગાડી દીધો છે. પણ ગીતો છે, લોકગીતો છે, આ તો બધો આપણો વૈભવ છે. જુઓ, પહેલાં લગ્ન હોય, લગ્ન પહેલાં સગાઈ થાય, સગાઈ પહેલાં પણ છોકરો અને છોકરી એકબીજાને મળે, એકબીજાને મળે ને એટલે તરત જ છોકરો હતો ને એ ગાય. કયું ગાય ખબર છે? ચૌદવી કા ચાંદ હો, આફતાબ હો, જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો. ચૌદવી કા ચાંદ હો. આવા આવા ગીતો ગા. કેવા? કે ચાંદ સી મહેબૂ બાહો મેરી કબ, એસા મેને સોચા થા, હા તુમ બિલકુલ વૈસી હો જૈસા મેને સોચા થા. સગઈ પહેલા ગાય, સગઈ થાય, લગન થાય એટલે આનો આ જીરો ગાતો હોય. પંખીડાને આપીં જીરું, જૂનું જૂનું લાગે, બહુ એ સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે. તારો બાપ વર્ષે વર્ષે નવા પિંજરા લાવવાનો છે? આ લક્ઝરી લઈને પહેણવા ગયો તો આ પિંજરું લેવા નતો ગયો? 2000 માણસ વચ્ચે આ પિંજરું પસંદ કર્યું તેથી તને શરમ નથી આવી? હે, કેવા કેવા ગીતો અને મજા આવે. સગાઈ થાય ને એ પેલા ગાય, તુમ પાસે આયે યું મુસ્કુરાયે, તુમને ન જાને ક્યા સપને દિખાયે, અબ તો મેરા દિલ જાકે ન સોતા હૈ, ક્યા કરું હાય, કુછ કુછ હોતા હૈ, છુક છુક હોતા હૈ, કુછ કુછ હોતા હૈ. આ સગાઈ પહેલા ગાય, આ પૈણી જાય, એકાદ વાર થાય એટલે આનું આ ગીત ગાતો હોય. છે દુખિયા રે અમે નથી સુખિયા, મોરી રાહિલી દેવું નાય અમે છે દુખિયા. પણ આની આ જિંદગી ચાલી જાય, આ જિંદગી ચાલે 15-20-25 વર્ષ થાય, છોકરાને ઘેર છોકરા આવે, પાછા બે ડોહો ડોશી બની ગયા હોય, મોઢામાંથી ફર્નિચર જતું રહ્યું હોય, અને આ બે જણા મંદિરમાં બેઠીને ગાતા હોય. કહ્યું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એક સાચો આધાર છે હરે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આમ જિંદગી જાય.
હા બહુ સરસ વાત કરું છું. આજે તો દાંપત્ય જીવનની થોડીક વાતો કરવી છે, પતિ પત્નીની થોડીક વાતો કરવી છે. એમાં સગાઈ થાય, બે જણ ફરવા જાય પરણ્યા પહેલાં, અને બે જણા હોટલમાં જાય, હોટલમાં જાય ટેબલ ઉપર ગોઠવાય, વેઇટર આવે પાણીના બે ગ્લાસ મૂકે, એટલે આમ વટમાં વટમાં છે ને છોકરો આમ જોવે વેઇટર સામે, બે રાજભોગ. હવે મોઘમ મોઘી આઈસ્ક્રીમ રાજભોગ, એ રાજભોગ લાવે ને પાછા બે ખાય. આનું આજ બે જણા પરણી જાય, પરણ્યા પછી પાછા હોટલમાં જાય, ટેબલ ઉપર બેસે, વેઇટર આવે બે ગ્લાસ પાણીના મૂકે, પાછો પેલો ધીરે રહીને આમ થોડુંક ઢીલું મોઢું રાખીને વેઇટર અમે જોઈ અને તરત ઓર્ડર આપે, બે કાજુ દ્રાક્ષ. રાજભોગમાં તો સીધો કાજુ દ્રાક્ષ પહોંચી જાય ભાઈડો. હે આનો આજ પાછા બે ચાર વર્ષ જાય, પાછા બે જણા એની એ જ હોટલમાં આવે, એ જ ટેબલ ઉપર બેસે, વેઇટર આવે બે ગ્લાસ પાણીના મૂકે, એટલે પેલો હાવ મરી ગયેલું મોઢું લઈને આમ જોવે આમ કરીને, એટલે વેઇટરે સામું જોવે, વેઇટરે એની સામું જોવે, એટલે તરત જ એમ કહે છે ચાર વેનીલા, જોડે બે છોકરા હોય, એ રાજભોગમાંથી કાજુ દ્રાક્ષ, કાજુ દ્રાક્ષમાંથી વેનીલા, એ પાછા પાંચ વર્ષ જવાઈ દો, પાંચ વર્ષ પાછી પાછા બે છોકરા વધી જાય, એટલે ભણનો દીકરો ચોકડીએ ઊભો હોય અને ઓર્ડર આપે છ ગુલફી લાવજે. ક્યાં રાજભોગ અને ક્યાં ગુલફી, પણ આપણી આની મજા છે, અદ્ભુત છે. અમેરિકામાં બસ ઊભી રહે અને બસ ઊભી રહે એટલે લેડો અને લેડી બે જ ઉતરે, અને ભારતમાં ગામડાના પાદરમાં બસ ઊભી રહે એટલે પહેલાં બાપા ઉતરે, પછી દહ બાર છોકરા ઉતરે ને પછી એની બા ઉતરે. આવું ભારત છે. અમેરિકામાં તો સંસ્કૃતિ જેવું છે જ નહીં, ભારતમાં સંસ્કૃતિ છે. ભારતમાં છે ને વિવિધતા છે. હમણાં તો અમેરિકાથી એક પુરુષ અને સ્ત્રી, પુરુષનું નામ પોલ શેફર્ડ અને એની સ્ત્રીનું નામ મારિયા, આ બંને જણા હિન્દુસ્તાનમાં ફરવા આવ્યા, અને હિન્દુસ્તાનમાં આવ્યા અને એમને હિન્દુસ્તાનની સંસ્કૃતિનો અભ્યાસ કરવો હતો, એટલે એ ફરતા 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 અમારા ગામ બાજુ આવ્યા. અમારા ગામમાં અમારા જેઠા કાકાના ઘેર ઉતારો, અમારા જેઠા કાકા હતા ને એ બેયના ઘેર આ બેયનો ઉતારો. હવે જેઠા કાકા મને મળવા આવ્યા, મને કે ગઢવી આ અમેરિકાથી આવ્યા છે, એમને ભારતની સંસ્કૃતિ જોવી છે ને, એટલે એમને ભારત બતાવો. અને આ અમેરિકાનું દંપતિ, એને આખું ગામ ભૂરીઓ અને ભૂરી જ કહે, બોલો આ બે અમેરિકનને પુરુષને ભૂરીઓ કહે અને એની સ્ત્રીને ભૂરી કહે. અમે ચારેય જણા ફરવા નીકળ્યા, પાછળ જેઠા કાકા, આ બે જણાને હું, ફરતા ફરતા અમે ગામના પાદરમાં આવ્યા. એમાં અમારા ગામના પાદરમાં સરસ મજાનું તળાવ, એમાં હાજનું ટાણું, શિવજીનું મંદિર, ઝાલર વાગે, આરતી ઉતરે, અને એમાં ડુંગર ને આમ સંધ્યા સનસેટ. એટલે પેલી અમેરિકન હતી ને બાઈ, જે લેડી ભૂરી, એ ખુશ થઈ ગઈ, એટલે એણે આનંદના ઉદ્ગારો અંગ્રેજીમાં કર્યા, વાવ વાવ વાવ. તો અમારા જેઠા કાકા પાસે કે વાવ નહીં, તળાવ તળાવ તળાવ, આ વાવ નથી, સમજા વગરને આવા લોસા વાગી જાય. એ શબ્દ ક્યાં હૈ, શબ્દ શોર હૈ, શબ્દ તમાશા હૈ, ભાવના કે સાગર મેં બહેતા હુઆ એક પતાસા હૈ, કર મર્મ કી બાત હૈ તો મુંહ બંધ કર, ક્યોંકિ પ્રેમ હી ધર્મ કી ભાષા હૈ. જો સમજી જાય ને તો સાચી ભાષા છે ને એ અંદરમાંથી આવે, પણ અમારા જેઠા કાકાને તો કાંઈ સમજાય નહીં. એમાં બરોબર સનસેટ થયો, સૂર્યાસ્ત થયો, એટલે પેલી અમેરિકન બાઈ હતી ને ખુશ થઈ ગઈ, એટલે એણે ઇંગ્લિશમાં બોલી, નાઇસ નાઇસ નાઈસ. મારા જેઠા કાકા કે તું નાઈસ તો હું નાઈસ કે. પેલી ભૂરી હતી ને એ ધીરે ધીરે પગથિયા ઉતરી અને તળાવનું પાણી હતું ને ત્યાં ગઈ ને મેં હાથ બોળ્યો, પાણીમાં હાથ બોળતા પાણી લાગ્યું ઠંડુ, એટલે વળી એની ભાષામાં બોલવા મળી, આઈસ આઈસ આઈસ. જેઠા કાકા કે તું બોલાઈશ તો છેક અમેરિકા સુધી હું આઈશ, તમને નથી બોલાવતી, આ તો પાણી ઠંડુ લાગે છે એટલે આઈસ આઈસ કરે છે. પણ અમારા જેઠા કાકાને સમજાય નહીં. પણ આવું અમેરિકાનું દંપતિ, એમાં ફરતા ફરતા અમે બજારમાં ગયા, બજારમાં ગયા ને એટલે સરસ મજાનું માર્કેટ ને શાક માર્કેટ ને બટાકાની લારી, રીંગણની લારી, આમ સરસ મજાનું ગોઠવેલું બધું. એમાં બટાકા એકબીજા ઉપર ગોઠવેલા પિરામિડ આકારના, તો બટાકા જોઈને ખુશ થઈ ગયો પેલો અમેરિકન. એટલે એણે સ્વાભાવિક મને પૂછ્યું, મને કે ઘાવટ હોય, વોટ ઇઝ ધીસ?
મને ઇંગ્લિશ આવડે નહીં, આપણે સાતમા ધોરણ પાસ, પછી આપણે સ્કૂલે ગયા નથી, મને ઇંગ્લિશ આવડે નહીં. મેં કીધું દેશ દેશ જ બટાકા, આપણું દેશી ઇંગ્લિશ. એટલે મને ખીજવા મન કે આવડા આવડા બઠ્યા ખા, અમારા અમેરિકામાં તો આવડા આવડા બટાકા થાય. મેં કીધું ભાઈ થતા હશે. એથી આગળ નીકળ્યા ને તો ડુંગળીની લારી અને કે ઘાટ હોય, વોટ ઇઝ ધીસ? મેં કીધું દેશ દેશ ડુંગળી. અને કે હાવડી હાવડી ઠુંગળી, અમાર અમેરિકામાં તો હાવડી હાવડી ડુંગળી થાય. મેં કીધું ભાઈ થતી હશે. આગળ ગયા તો રીંગણની લારી આવી અને કે ઘાટ હોય, વોટ ઇઝ ધીસ? મેં કીધું દેશ દેશ ઇઝ રીંગણ, દિસ ઇઝ વંટાક. અને કે હાવડા રીંગણ, અમાર અમેરિકામાં તો હાવડા હાવડા થાય. એથી આગળ ગયા, એમાં દૂધી જોઈ. દૂધી જોઈને તો એ બેભાન જેવો થઈ ગયો. એને મનમાં કાવડું મોટું શાક અને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું દેશ દેશ ઇઝ દૂધી. મને કે હાવડી દૂધી, અમારા અમેરિકામાં આવડી આવડી થાય. હવે મારું મગજ ગયું. મેં કીધું હવે આને પાઠ ભણાવવો પડશે. અમે આગળ ગયા ને એટલે તડબૂચની લારી આવી. તડબૂચ જોઈને અમેરિકા વાળો ખુશ થઈ ગયો. મને કે ગઢવી, વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ધીસ ઇઝ દ્રાક્ષ. એનું મોઢું છે ને આવડું થઈ ગયું, રાહુલ દ્રવિડ જેવું. કેવું મોઢું થઈ ગયું? આવડું. મને કહ્યું આવડી મોટી દ્રાક્ષ, આવડી મોટી દ્રાક્ષ, અમારા અમેરિકામાં તો આવડી આવડી થાય, આવડી આવડી થાય. મેં કીધું અમારા ગુજરાતમાં તો આવડી મોટી દ્રાક્ષ થાય અને ઉલાળી ઉલાળીને ખાય એવા નરબંકા પડ્યા છે. એ તું તો અમારા ગુજરાતમાં આવતો જ નહીં ફરી વાર, નહીંતર ભૂખા નીકળી જાય તારા. પણ અમેરિકાનો માણસ હતો ને એ આ બધું જોઈને ખુશ થઈ ગયો. એમાં મને કહે વેર ઇઝ ફાર્મ, વેર ઇઝ એગ્રીકલ્ચર, વેર ઇઝ ફાર્મ? એને વળી ખેતર જોવાના શોખ જાગી ગયા. અમે તો ચાલતા ચાલતા ખેતરમાં ગયા. અમે ખેતરમાં ગયા, અમે ખેતરમાં ગયા. એમાં સરસ મજાનું બાજરી ને ઘઉં ને એમાં વળી કૂવો ને કૂવામાં આંગણું ને આંગણામાં તુલસીનો ક્યારો. હવે તુલસી રોપેલી એટલે હું તો તુલસીને પગે લાગ્યો. કારણ કે ભારતની સંસ્કૃતિમાં તુલસીને આપણે માં કીધી છે. બોલો, વૃક્ષોમાં આપણે આવો ભાવ જોઈએ છે દેવી દેવતાઓનો. તુલસીને વાળી એટલે હું પગે લાગ્યો. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ધીસ ઇઝ તુલસી, ધીસ ઇઝ તુલસી માટા. મને કે હાવી માઠા? એમ કરીને બે ત્રણ પાના તોડીને આમ ઘસ્યા. મેં કીધું હાલ આગળ તને પાઠ ભણાવું. આગળ ગયા ને તો કુવેચનો છોડ હતો ને, કુવેચના કાતરા લબડતા હતા. હું આગ્યા આગો પગે લાગ્યો. મને કે ઘાટ હોય, વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ મધાર અને ધીસ ઇઝ ફાધર, આ મારા બાપુજી છે. એટલે એણે કુવેચના કાચરા તોડ્યા અને આમ હાથે ઘસ્યા. મેં કીધું પાછળ લગાય પાછળ લગાય, બોઈડે લગાય બોઈડે લગાય, હાથે લગાય હાથે લગાય, પગે લગાય પગે લગાય, પેટે લગાય પેટે લગાયા, ચારે બાજુ લગાયા. અને પછી એને એવી ખંજવાળું પડી, એવી ખંજવાળું પડી, એવી ખંજવાળું પડી, એવી ખંજવાળું પડી, જેમ ક્રિકેટરોને એક જ જગ્યાએ ખંજવાળું પડે છે ને, આને બધી જગ્યાએ ખંજવાળું પડી. એવી ખંજવાળું પડી કે આખો ખંજવાળતો ખંજવાળતો જો તળાવમાં પડ્યો. અને સવારથી માંડીને હાંજ સુધી આવ્યો, હાંજે બહાર નીકળ્યો ને તો આખો લાલ ટમેટા જેવો થઈ ગયેલો પોલ શેફળ. મને હાથ જોડીને કે ગઢવી, યોર મધર ઇઝ વેરી ગુડ, તમારી બા બહુ સારી, બટ યોર ફાધર ઇઝ વેરી ડેન્જર, તમારા બાપા ભૂખા કઈ જ નાખે એવા છે. બાપા ભૂખા કઈ જ નાખે, તું હપ્તે સરતો નહીં અને પરિવાર ચડ્યો તને મૂકશે નહીં. એ અમે આગળ નીકળ્યા. આગળ નીકળ્યા ને એટલે અમારા ગામના એક વાલો ભાઈ દેહઈ જાતના રબારી, એ બેઠા બેઠા એમનું ઘર ખેતરમાં અને બેઠા બેઠા રોટલો અને ઉપર કુબીનો સંભારો મૂકીને ખાતા હતા. હવે આ સીન ઓલા અમેરિકને જોયું કે આ કોક જમે છે, એને ખાતો જોઈને એને ભૂખ લાગી. એટલે એ બોલી મને કે હાંગરી હાંગરી હાંગરી, આઈ એમ હાંગરી. મેં કીધું શું થાય છે? મને કે હાંગરી. એટલે વાલા આવીને કીધું, મેં કે વાલા કાકા એટલે ઓને ખાવાનું આપેલ્યા. વાલા કાકા કે વાંઈ મોકલો વાંઈ મોકલો. એ વાલા કાકા પાસે ગયા. વાલા કાકાએ ખાટલામાં બેહાડ્યા અને વાલા કાકા એમની ઘરવાળાને કહે લ્યો એનો રોટલો ને સંભારો આપેલ્યો. એમ એમના ઘરવાળા આવ્યા, એમણે રોટલો ઉપર કુબીનો સંભારો મૂકી અને આપ્યો. તો આવાયા છે ને અમેરિકન ભૂરીઓ ને ભૂરી, તે સંભારો સંભારો ખાઈ ગયા, રોટલો ફેંકી દીધો.
મેં કીધું આ કેમ કર્યું, આ રોટલો કેમ ફેંકી દીધો? મને કે ધીસ ઇઝ ડીશ. મેં કીધું આ ડીશ નથી, આ રોટલો છે. મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રોટલા? મેં કીધું યુ નો બ્રેડ બ્રેડ. મને કે યા યા. મેં ધીસ ઇઝ ધ ફાધર ઓફ બ્રેડ. તારી બ્રેડ છે ને એનો આ બાપો છે, આ ખાવો જ પડે. અને આ ખાય ને તારી 71 પેઢીની ભૂખ ના લાગે, એટલી તાકાત અમારા રોટલામાં પડે. અમારો હિન્દુસ્તાનનો રોટલો છે, અમારો હિન્દુસ્તાનનો રોટલો વખણાય ને અમારો હિન્દુસ્તાનનો ઓટલો વખણાય અને અમારો હિન્દુસ્તાનનો ચોટલોય વખણાય. આ ત્રણ વસ્તુ અમારા હિન્દુસ્તાનની મજબૂત છે. એની માતાજી એવી થઈ છે. પણ આટલેથી વાત પતી નહીં. અમે આગળ ગયા, એમાં અમારા વાલા દેહના ઘરની પાછળ છાણા થાપેલા. આપણે ગામડામાં જુઓ જઈએ ને એટલે જે ગાય હોય એના છાણના છાણા થાપ્યા હોય એટલે એ છાણા જોઈને ખુશ થઈ ગયો. આમ ભીત ઉપર નજર કરીને કે ગાઢવી, વેરી ફાઇન ડિઝાઇન, વેરી ફાઇન ડિઝાઇન. મેં કીધું આ ડિઝાઇન નથી, આ તો છાણા થાપેલા છે. એટલે પાછો મને ઇંગ્લિશમાં પ્રશ્ન કર્યો, મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ છાણા? મેં કીધું યુ નો બફેલો બફેલો. મને કે યા યા. મેં કીધું યુ નો કાવ કાવ. મને કે યા યા. મેં ધીસ ઇઝ ધ ગ્રો ઓફ બફેલો એન્ડ ગ્રો ઓફ કાવ. તો વળી એવો ઇંગ્લિશમાં વિચાર કર્યો, મને કે બફેલો કેવી રીતે ભીંઠ ઉપર ચડ્યો હશે ને અહીંયા ગ્રો કર્યું હશે ને. મેં કીધું ઉપર ચડીને ગ્રો ના કરે, આ તો અમારી બેન દીકરી છે ને છાપે એમાંથી છાણા થાય. આવી ભારતની સંસ્કૃતિ છે હો. કારણ કે ભારતમાં તો 18 વર્ણ એક સંપથી રહે. મને એણે પૂછેલો પ્રશ્ન, મને કે ગઢવી હિન્દુસ્તાનમાં કેટલી જ્ઞાતિ રહે? મેં કીધું હિન્દુસ્તાનમાં બધી જ્ઞાતિ એક સાથે બેસી અને આનંદ ઉત્સવ કરે એવી અમારી હિન્દુસ્તાનની જ્ઞાતિ છે. પછી એમાં કાઠી, પટેલ, કોળી, બ્રાહ્મણ, વાણિયા, લવાણા, લુહાર, હોથાર, કુંભાર, માળી, મુચી, મિયાણા, મનકા, વાળંદ, રતપુત, ગરાસિયા, માલધારી, ચારણ, બારોટ, તુરી, રબારી, ભડવાર, આહિર, હતવારા, મીર, લંગા, મેમણ, ખોજા, ફકીર, સિદ્ધિ, મેર, ખાન, દરજી, ભાટ, ભાટિયા, ખત્રી, ભણસારી, વાઘરી, સોની, કંસારી, વાજા, ખારવા, પઢાર, ગાચી, સલાટ, ભાવસાર, છીપા, કલાસી, રામાનંદી, વૈરાગી, અતિત, બાવા, સરણિયા, જોગી, ભાંડ, ભવાયા, ઓર, રાવળિયા, બજાણિયા, વાદી, ઠાકોર, ભરથરી, વણઝારા, માછી, ભીલ, ભંગી, સમા, સુમરા, ખવાસ, ચમાર, મેઘવાળ, શહેનમાં, નરીજન, હે બધી જ્ઞાતિ ભેળા મળી અને આનંદ કરતી હોય ને એ અમારો ભારત દેશ છે, એ અમારી ભારતની સંસ્કૃતિ છે. પણ આથી એને બહુ મજા આવી ગઈ ને એટલે ફરતા ફરતા અમે તો ગામમાં આવ્યા. હવે ગામમાં આવ્યા એમાં અમારા ગામના એક મૂળ ભાકરી અને એક બાપુ આવે અને એમની મોટી મોટી મૂછો. પણ કેવી મૂછો, હે કે આમ એક પૂળો મૂક્યો હોય આમ બીજો પૂળો મૂક્યો હોય એવી એમની મૂછો. પણ આ મૂછો જોઈને પેલો અમેરિકન ભૂરીઓ અને ભૂરી બે ખુશ થઈ ગયા. મને કહે વોટ ઇઝ ધીસ? મેં કીધું મૂળુભાન જઈને પૂછ. એ તો ગયા મૂળુભા પાસે. જઈને કે અંકલ વોટ ઇઝ ધીસ? એટલે મૂળુભા મૂછ ઉપર હાથ મૂકીને કે ધીસ ધીસ ઇઝ આબરૂ, ધીસ ઇઝ ઇજ્જત. એટલે પેલો અમેરિકન કહે પ્લીઝ ગીવ મી વન પીસ ઓફ યોર ઇજ્જત, તમારી ઇજ્જતનો એક વાળ આપો. તો મૂળુભા કે 1 પીસ 1000 રૂપીઝ, એક વાળના 1000 રૂપિયા. તો પેલો અમેરિકન કે હું ઘણા રૂપિયા લાવ્યો છું, લ્યો 1000 રૂપિયા પણ તમારો વાળ આપો. એટલે મૂળુભાઈ આમ કરી અને 1000 રૂપિયા લીધા, બંડીના ખિસ્સામાં મૂક્યા અને ધીરે રહીને અહીંથી તોડીને આપ્યો કે લે. એટલે પેલો અમેરિકન કે ચીટિંગ ચીટિંગ ચીટિંગ. મૂળુભા કે નોટ ચીટિંગ, ધીસ ઇઝ શોરૂમ, ધીસ ઇઝ ગોડાઉન. અમે વાળ કે ગોડાઉન માંથી આપીએ છીએ. આ તો એનું મોઢું છે ને પડી પડી ગયું. મને કે ચીટિંગ ચીટિંગ. મેં કીધું નોટ ચીટિંગ, એ ઇઝ હાચિંગ, એ હાચા છે. અહીં તારું ચીટિંગ થયું જ નથી અને તું ફરી હપ્ટે ચડતો નહીં ભારતના કોઈ એ માણસની હપ્ટે ચડતો નહીં. કારણ કે તારી સંસ્કૃતિ અને અમારી સંસ્કૃતિ વચ્ચે આભ અને જમીનનો ફરક છે. તારી સંસ્કૃતિ એ વાઇનની સંસ્કૃતિ છે અને અમારી સંસ્કૃતિ છે ને એ ડિવાઇનની સંસ્કૃતિ છે. તારી સંસ્કૃતિ કેસુનોની સંસ્કૃતિ છે, અમારી સંસ્કૃતિ એ કાશીની સંસ્કૃતિ છે. એ તારી સંસ્કૃતિ છે એ દ્રાક્ષની સંસ્કૃતિ છે અને અમારી સંસ્કૃતિ છે ને એ તો રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. આવી અમારી ભારતની સંસ્કૃતિ છે. પણ ફરતા ફરતા અમે ગામનું ગામ એમાં આગળ નીકળ્યા. એમાં અમારા ગામમાં એક ઢેકા કાકા રહેતા હતા. એમના બધાય ઢેકા બહાર નીકળી ગયેલા
હવે આ ઢેકા કાકાનું મરણ થયેલું. એમના છાજિયા ગાતી ગાતી આખી ગામની બૈરા માણસ નીકળેલા. હાય ઢેકા કાકા હાય, હાય ઢેકા કાકા હાય, હાય ઢેકા કાકા હાય. એમના છાજિયા લેવાય અને એ તે આમ જાણ સિકંદર બાદશાહની ઠાઠણી નીકળી હોય ને એમ ઢેકા કાકાની ઠાઠણી નીકળેલી. ત્યાં વળી જોઈ ગયો. એક બાજુ અમે ઊભા રહી ગયા, ભાઈ ચલો ચલો એક બાજુ નીકળી જાઓ. એમાં અમેરિકા વાળો મને કે વોટ ઇઝ ધીસ, મેં ધીસ ઇઝ ડેડ આ ગયા. મેં કીધું આપણે આમના એક દિવસ જવાના. પણ એને છે ને પેલા છાજિયા ગાતી હતી ને ભારતની બહેનો, એટલે તો ખુશ થઈ ગયો. મને કે ગાઢવી વેરી ફાઇન ડાન્સિંગ. મેં કીધું આ ડાન્સ નથી, આ તો બધા રોવે છે, આ તો બધા કૂટે છે, આ તો બધા દુઃખમાં પોતાની છાતી કૂટે છે. પણ આ અમેરિકાવાળાને આ છાજિયા મરસિયા એટલા બધા ગમી ગયા, એણે અમેરિકામાં જઈને ટ્યુશનના ક્લાસ ચાલુ કર્યા. બોલો એવા ટ્યુશનના ક્લાસ એણે અમેરિકામાં જઈ અને બોર્ડ માર્યું ધ ક્લાસ ઓફ મરસિયા. અહીંયા તમને મરસિયા શીખવવામાં આવશે, ધ ક્લાસ ઓફ મરસિયા અને ધ ક્લાસ ઓફ છાજિયા. અને પાછું એનું પોતાનું સીન મૂક્યું, આમ છાતી કૂટતો હોય એવું. અને પછી બધાને અહીંયા શીખવાડે. આમાં તો ફી ભરાઈને ફોર્મ ભરાયા, 2-4 હજાર માણસો વળી શીખવા આવ્યો. કારણ કે આ તો યોગા થઈ ગયો ત્યાં આગળ. એમાં બધા આવીને ઊભા રહે અને અમારો આ પોલ શેફર ત્યાં છાજિયા કેવી રીતે શીખવાડે ખબર છે? પોતે આમ ઊભો રહે અને પછી બધાને હામાં ઊભા રાખે. અને પછી પોલ શેફર હતો ને એ દરેક હામું જુએ અને પછી કહે, ડિયર ફ્રેન્ડ, વી આર ગોઈંગ ટુ પ્લે માર હસિયા. પ્લીઝ અપ યોર હેન્ડ ટુ ફૂટ ટુ ઇંચ, સ્ટ્રાઇક વિથ યોર ચેસ્ટ એન્ડ સ્લોલી ટચ યોર ચેસ્ટ એન્ડ સ્પીકિંગ હાઈ ઢેકા કાકા હાય, હાઈ ઢેકા કાકા હાય, હાઈ ઢેકા કાકા હાય, હાઈ ઢેકા કાકા હાય, હાઈ ઢેકા કાકા હાય. એક અઠવાડિયામાં તો આખું અમેરિકામાં ઢેકા કાકાના મરસિયા ગાયા. બોલો આખા અમેરિકામાં ટીવી ટેલિવિઝન બધા ઉપર આવી ગયા, રેડિયો ઉપર ને હાય ઢેકા કાકા હાય, હાય ઢેકા કાકા હાય. એમ ટીવી, વી ટીવી, જી ટીવી, જી ટીવી, જે ટીવી આવે ને એમાં જે પેલા અમેરિકન આવે છે ને એ બધા મતલબ ઢેકા કાકાના મરસિયા જ છે. હે, કારણ કે જો એક ગલતી કરે વો અનજાન હે, જો એક ગલતી કરે વો અનજાન હે, જો દો ગલતી કરે વો નાદાન હે, જો તીન ગલતી કરે વો શૈતાન હૈ, જો ગલતી કરે પર માને નહીં વો અમેરિકન હૈ, જો ગલતી કરે પર દેખે નહીં વો અંગ્રેજન હૈ, જો કોઈ ગલતી ન કરે વો તાલિબાન હૈ, જહાં આકર કોઈ દૂસરા ગલતી કરે વો અફઘાનિસ્તાન હૈ, જો ગલતી પે ગલતી, ગલતી પે ગલતી, ગલતી પે ગલતી કરે વો પાકિસ્તાન હૈ, ઓર જો હર ગલતી કો માફ કરે વો હિન્દુસ્તાન હૈ, વો હિન્દુસ્તાન હૈ, વો હિન્દુસ્તાન. રોજ સવારમાં છાપું વાંચે, છાપું વાંચીને ફાડી નાખે. મેં એક દી પૂછ્યું, મેં કીધું દાદા તમે કેમ છાપું વાંચીને રોજ ફેંકી દો છો? મને કે રોજ છાપામાં નવી નવી સ્કીમો આવે છે, જૂનું ફ્રીજ આપો નવું ફ્રીજ લઈ જાઓ, જૂનું સાયકલ આપો નવી સાયકલ લઈ જાઓ, જૂનું સ્કૂટર આપો નવું સ્કૂટર લઈ જાઓ, હે જૂની મોટર આપો નવી મોટર લઈ જાઓ. હું જે સ્કીમ હોતું છું એ સ્કીમ તો હજુ આવતી જ નથી. મેં કીધું 70 વર્ષે તમારે ડોશી બદલવી છે? હે, પણ આના દાખલા ન હોય મિત્રો. હમણાં તો બહુ જ સરસ એક વાત કરી દઉં. કાકા અને કાકી બે જમવા બેઠેલા સરસ મજાની હોટલ. પહેલાં કાકાએ ખાધું, કાકી એમને સરસ મજાનું ખવડાવે બેઠા બેઠા. અને કાકા ખાય એટલે થોડીક વાર થઈ એટલે મેં પૂછ્યું, મેં કીધું કાકા તમારે પ્રેમ બહુ સારો છે, લ્યો તમને કાકી ખવડાવે તમે ખાઓ, અને પછી હવે કાકીને તમે ખવડાવશો? કે ના ગઢવીભાઈ એવું નથી, અમારી બે વચ્ચે ચોખ્ખું એક જ છે. ઘણાનો પ્રેમ તો હવે સગવડ્યો હોય. પણ મારો એક મિત્ર છે હોથાલાલ, એ હોથાલાલને મેં પૂછ્યું, મેં કીધું હજુ તમારો કેમ મેળ પડતો નથી? મને કે જુઓ ગઢવી મારું 50% નક્કી છે. મેં કીધું આ નવું સાંભળ્યું 50% નક્કી એટલે? મને કે આપણા તરફથી હશે. હે, આમ 50% નક્કીની વાત કરે, પણ અમારો છે ને મિત્ર એ તો બહુ ભણ્યો, લીટી ઉપર ભણી નાખ્યું. અને પાછો એને તો જેવી તેવી કન્યા ગમે નહીં. મને કે મારે તો BA BEd MA BEd એવી જ કન્યા જોશે, કારણ કે મારા વિચારોને કોણ સમજી શકશે?
મારા વિચારોને કોણ અભિવ્યક્ત કરી શકશે અને મારા સાહિત્યિક વિચારોને કોણ સમજી શકશે? બસ આવી રગે ચડી ગયેલો કે મારે તો ભણેલી ગણેલી જ કન્યા જોઈએ. એમાં એમાં 10 વર્ષ તપાસ કરી પણ મળી નહીં, એટલે કે ભાઈ 12 પાસ લાવો. 12 પાસની તપાસ કરી, 2-4 વર્ષ એમાંય મેળ પડ્યો નહીં, તો કે હવે મેટ્રિક લાવો. મેટ્રિકમાંય મેળ પડ્યો નહીં. અત્યારે મારો ભાઈબંધ 45 વર્ષનો છે અને હવે એમ કહે છે કે કન્યા નક્ષરજ્ઞાન હું આપીશ, પણ મારા માટે કોક કન્યા લાવો, મને કોક ડાળે વળગાડો, મને કોક ડાળે વળગાડો. હે, અને એટલે જ કવિઓને કહેવું પડે છે કે બડી આશા નિશે દિલ લગાએ જાતે હે, પર બડી મુશ્કિલ સે વાદે નિભાએ જાતે હે. એ દિલ દેના યુંહી આસાન નહીં, ક્યોંકિ યહાં દીપ નહીં દિલ જલાએ જાતે હે, યહાં તો દિલ જલાએ જાતે હે, યહાં તો દિલ જલાએ જાતે હે. હમણાં જુઓ, તમે જૂના જમાનાના દાખલા જુઓ, બહુ સરસ દાખલા છે. કાકા કાકી બેઠા હોય, પતિ પત્ની બેઠા હોય, એમાં મોટી ઉંમર હોય, એમાં પતિ પત્નીને કંઈક આપતો હોય ને તો તરત જ કે લ્યો, અને એની પત્ની કહેતી હોય કે લાવો, લ્યો લાવો, લ્યો લાવો, એમ કે લ્યો પણ લાવો. અને એની એ થીમ બદલી જઈ. અત્યારે ભણેલા ગણેલા એકબીજાને તુકારાથી બોલાવે, લે લાય, લે લાય, લે લાય. આખી જિંદગી એકબીજાને લાય જ આપવામાં કાઢી નાખે, પણ એનું ઇતિહાસ નથી. હમણાં તો શું વાત કરું, એક શેઠ એમના નોકરને લાતો મારતા હતા, ગધેડા તને કામ કરતા નથી આવડતું, ગધેડા તને કામ કરતા નથી આવડતું. એમનો નોકર કે, લાતો તમે મારો છો ને ગધેડો મને કયો છો? એ ઘણા તો આવા ભૂકા કાઢી નાખે, એવી ખોપરી પડી છે. હા, એક ઘણા તો હમણાં હાથ ઊંચા કરીને જતો, બોલો, હાથ ઊંચા કરીને બસમાં ચડ્યો, હાથ ઊંચા કરીને બસમાં બેઠો. મેં કીધું, કેમ આમ હાથ ઊંચા કરીને બસમાં બેહો છો? આમ આમ હાથ ઊંચા કર્યા છે. મને કે, બસની આગળ બોર્ડ માર્યું છે, નથી દેખાતું કે હાથ ઊંચા કરો ને બસમાં બેહો? એ ઘણા તો અકલ હોય. મારો ભાઈબંધ મગન છે ને, એ મગન તો અકલનો વથમીર, પણ એની ઘરવાળી એવી, બોલો. હમણાં હું એના ઘેર ગયેલો ને બેહવા, મગનના ઘેર અમે બે વાત કરતા હતા, એટલે મગનની ઘરવાળી કે, હવે કે તમે આ ડિનર લઈને જ જજો. મગન કે, સવારના પહોરમાં આપવાનું હોય ચા ભેગું, એને ડિનર ના કહેવાય. એની પત્ની કે, એને ડિનર જ કહેવાય, રાતનું વધેલું છે કે. ઘરના બીજા ભૂખા કઈ જ ના કે અમુક વખત, બોલો. અમારો મગન છે ને નોકરીમાં કાયમી થયો, પરમેનન્ટ થયો, તે ઘેર પેંડા લઈને ગયો. એની પત્નીને પેંડા આપ્યા અને એની પત્નીને કે, લે આ પેંડા, હું નોકરીમાં પરમેનન્ટ થયો. હવે આટલું કહીને મગન તો આડો પડ્યો ને ઊંઘી ગયો, પણ એની ઘરવાળી પેંડા લઈને આખી સોસાયટીમાં ફરી, લ્યો તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થયા, લ્યો તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થઈ ગયા, લ્યો તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થઈ ગયા. 2-4 મિત્રોએ ફોન કર્યો મગનને, કૂઠ ઊભો થા, આ પ્રેગ્નેન્ટ થયો, એના પેંડા વેચાય છે. ત્યારે મગન દોડીને જોઈએ એની ઘરવાળીને કે, ભડકું કરીમા, ભડકું કરીમા. હે, ઘણા અકલના ઓથમીર બૈરા મળી જાય ને તો ભૂકા કાઢ નાખે. હો, હા હા, અમારો ગટો છે ને, ગટો, એ ગટો હમણાં સ્કૂલમાં ભણાવતો હતો, એમાં શિક્ષક ભણાવતા હતા કે, ઇલેક્ટ્રિસિટી એટલે પાવર, પાવર એટલે વીજળી. બોલજો ગટા, ઇલેક્ટ્રિસિટી. આ ગટો ઊભો થઈને કે, ના સાહેબ, ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે, નહીં, ઇલેક્ટ્રિસિટી. પેલો કે, ના, ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે, ઇલેક્ટ્રિસિટી. પેલો કે, ના, ઇલેક્ટ્રિસિટી. તો એને બેહાડી દીધો, જા તારા પપ્પાને બોલી આવ, એ તને આટલું બોલતા નથી આવડતું. એના પપ્પા આવ્યા, એના પપ્પા આવ્યા એટલે શિક્ષકે ફરિયાદ કરી કે, તમારો દીકરો ભણે છે પણ તમારા દીકરાને બોલતા નથી આવડતું, હું ક્યારનું શીખવું છું? ઇલેક્ટ્રિસિટી, એ બોલે ઇલેક્ટ્રિસિટી. હું કહું ઇલેક્ટ્રિસિટી, એ બોલે ઇલેક્ટ્રિસિટી. એનો બાપો કે, સાહેબ, મારા છોકરાની કેપેસિટી નહીં ને. શિક્ષકે, કેપેસિટી નહીં, કેપેસિટી. પેલો કે, નહીં સાહેબ, કેપેસિટી. પેલો કે, નહીં, કેપેસિટી. પેલો કે, કેપેસિટી. પેલો કે, કેપેસિટી. કે, તમારો બાપે આવો પકડેલો છે, જાઓ કે, તમારા બાપા જીવે છે એમને પકડી લાવ. ઓલાના દાદા આવ્યા, બોલો, ત્રીજી પેઢી ડગમગ ડગમગ કરતા આવ્યા દાદા, અને પ્રિન્સિપાલે રજૂઆત કરી કે, તમારો ગટો છે ઇલેક્ટ્રિસિટી બોલે, એનો બાપ કેપેસિટી બોલે, આ બધું હું છે? તારા દાદા બોલ્યા કે, સાહેબ,
અમારું ઘર છે ને ગામમાં બહુ આબરૂ વાળું છે, ઇજ્જત વાળું છે, મોટું ઘર કહેવાય. તમે આ વાતની પબ્લિસિટી ના કરતા સાહેબ, કે પબ્લિસિટી નહીં પબ્લિસિટી. બોલો કે ના સાહેબ, પબ્લિસિટી. બોલો કે પબ્લિસિટી. બોલો કે પબ્લિસિટી. બોલો કે પબ્લિસિટી. અને માયા લોચા ભાઈ, હો બોલા પ્રિન્સિપાલે કીધું, હવે તમારા ઘરમાં તમારાથી મોટું કોઈ ખરું કે? હા, અમારા વડદાદા છે ને એ હુતા છે કે ખાટલામાં, કે એમને મોકલજો. કે આવી શકે એમ નથી તો એમને ખાટલા ભેળા લાવવા પડશે. ખાટલા મુકાડીને દાદાને લાયા. દાદાને લાયા અને પૂછ્યું કે તમારો ગટો ઇલેક્ટ્રિસિટી બોલે, એનો બાપ કેપેસિટી બોલે, એનો બાપ પબ્લિસિટી બોલે. ખાટલામાં પડ્યા પડ્યા ઓલા દાદા બોલ્યા કે સાહેબ, આપણે શું છે, અમારા એકય દીકરા યુનિવર્સિટીમાં જયેલા નહીં ને, એટલે નહીં યુનિવર્સિટી. પેલો કે નહીં જાય યુનિવર્સિટી. બોલો કે યુનિવર્સિટી. બોલો કે નહીં યુનિવર્સિટી. આવા લોચા વાકે, શબ્દ શબ્દ કા અંતરા, શબ્દ શબ્દ કા ભેદ. એક શબ્દ ઔષધ કરે અને એક શબ્દ કરે છેદ. શબ્દ શબ્દ કા અંતરા, શબ્દ શબ્દ કા ભેદ. હે, હમણાં તો એક છોકરો એના પપ્પાને કે પપ્પા પપ્પા, મારી મમ્મી વાળ કપવા જવાનું કહે છે, જાઓ. એના પપ્પા કે, વાળ કપાવવા જવાની જરૂર નથી, તારી મમ્મી પાસે પહોંચી જા, એની જીભ છે ને એ કાતર જેવી જોરદાર છે, તારા વાળ છે ને ધડાક લઈને ખોવાઈ જાહે અને તારા વાળ કપાઈ જાહે. પણ હમણાં બે બહેનપણીઓ ભેગી થઈ. મુંબઈમાં આવી બહુ કીટી પાર્ટી થાય, મુંબઈમાં જાત જાતની પાર્ટીઓ થાય, હો. હા, એમાં બધી બહેનપણીઓ ભેગી થાય. એમાં બે બહેનપણી ભેગી થઈ. એક બહેનપણી કે મારા પતિનો બર્થડે છે આવતીકાલે, હું એમને શું ગિફ્ટ આપું? બીજી બહેનપણી કે ગિફ્ટ તો જોરદાર જ આપવું પડે ને. તો ઓલી બહેનપણી કે એમને યાદ રહી જાય ને એવી ગિફ્ટ આપવી છે. તો બીજી બહેનપણી કે એમ કર, એમને યાદ રહી જાય એવી ગિફ્ટ આપવી છે. પેલી કે હા, એમને સદાય માટે યાદ રહી જાય એવી ગિફ્ટ આપવી છે. પેલી કે હા. પેલી કે એમ કર, એમને છૂટાછેડા આપી દે, હે બળદો દીકરો આખી જિંદગી યાદ રાખશે. હો, પણ પહેલું સુખ તે જાતે ન રહ્યા, પહેલું સુખ તે જાતે ન રહ્યા, અને કાયમનું દુઃખ તે ફેરા ફેર્યા. અમારા મગરના ઘેરથી એક દિવસ ઝઘડો થયો, અને ઝઘડો એટલો બધો વધી ગયો કે બે વચ્ચે અબોલા થયા. અબોલા થયા એટલે પતિ પત્ની વચ્ચે બોલવાના સંબંધો ના રહ્યા. તે મગન મને ફરિયાદ કરે, મને કે મારી ઘરવાળી મારી જોડે બોલતી નથી. મેં કીધું બને નહીં, આ પાત્ર જેવું છે, એને બોલ્યા વગર ચાલે જ નહીં. મને કે ખરેખર ગઢવી મારી જોડે નથી બોલતી. એમાં તો એક દિવસ રાત્રે મગન જાગી, બેટરી હાથમાં લઈ અને ચારેય બાજુ જોતો તો અંધારામાં. એની ઘરવાળી જાગી. એની ઘરવાળી કે શું અડધી રાતે ખાખા ખોળા કરો છો? પેલો કે હોધું શું? એની પત્ની કે શું હોધો છો? મગન કે હું જીભ હોધું છું. આ તૈંદાળાથી તારી જીભ ક્યાં ખોવાઈ જઈ છે? હે, ઘણાનો પ્રેમ આવો હોય. એમાં એની પત્ની કે હવે આપણે ઝઘડ્યા છીએ ને, હવે હું મારા પિયરમાં જતી રહીશ. હે, કે હું મારા પિયર જતી રહીશ. મગન કે તો મારા સદભાગ્ય, તો મારા ભાગ્ય. હે, પેલી કે હું મારા પિયર જતી રહીશ. મગન કે મારા ભાગ્ય. એની પત્ની કે હું પિયર જઈશ ને પછી કોઈ દિવસ પાછી નહીં આવું. મગન કે તો મારા અહો ભાગ્ય. ઓલી કે હું તમને સદાય માટે ભૂલી જઈશ. મગન કે મારા સદભાગ્ય. મગનની પત્ની કે આ બધો પ્રોગ્રામ કેન્સલ. મગન કે મારા દુર્ભાગ્ય. હે, જમાવટ થઈ જાય અમુક અમુકની તો. હે, પણ અમારા શિક્ષક એમ કહેતા, હે કે ભાઈ, જીવન છે ને એ તો રથનો પૈડા જેવું જીવન છે. રથ હોય ને સંસારરૂપી રથ, એ બે પૈડા ઉપર ચાલે, અને બે પૈડા સરખા હોય તો આપણો જીવનનો સંસાર રૂપિયા રથ છે ને સરખો ચાલે. અમારો મગન ઉભો થઈને કે સાહેબ, એક પૈડું સ્કૂટરનું હોય ને એક પૈડું કે ટ્રેક્ટરનું હોય તો અમારો સંસાર કેવી રીતે ચાલે? હે, પણ જમાવટ થઈ જાય છે. એટલે કવિઓ એમ કે છે, હે કે સમજણનો સેતુ એ જ ખરો સેતુ, બાકી તો બહાર રાહુ ને કેતુ. સમજણનો સેતુ એ જ ખરો સેતુ. મગન આવ્યો મારી પાસે, મને કે ગઢવી,
આય ભાયડાના ભૂકા કઈ નાખ્યા. મેં કીધું શું છે? મને કે આજે પહેલી વાર કે હું ઘડિયાળથી જાગ્યો. મેં કીધું આખું જગત ઘડિયાળથી જાગે, તું આમાં નવીથી જાગ્યો? મને કે હું પહેલી વાર ઘડિયાળથી જાગ્યો. મેં કીધું તું કેવી રીતે ઘડિયાળથી જાગ્યો? કે મારી પત્નીએ જવારમાં મને છુટ્ટું માર્યું. કે બોલો, આ વાતો એમના સંબંધ ભૂકા કઈ ના કહો. આ એક ડોક્ટર સાહેબ કે શું થાય છે કે મને કે જબરજસ્ત વિચિત્ર પ્રકારની બીમારી થઈ છે. ડોક્ટર સાહેબ કે કઈ પ્રકારની બીમારી છે ભાઈ? બોલો કે સાહેબ, હું જ્યાં અડું ને ત્યાં મને દુખે. હું અહીં અડું તો મને અહીં દુખે, અહીં અડું તો 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 અહીં દુખી, જ્યાં અડું ને ત્યાં મને દુખે. ડોક્ટર સાહેબ તો વિચારમાં પડી ગયો કે આ કઈ પ્રકારની બીમારી. એક વાર દવા આપી, બીજી દિવસ આવ્યો, બીજી વાર દવા આપી, ત્રીજી વાર દવા આપી. એક વખત એની પત્ની આવી. ડૉક્ટર સાહેબ કે તમારા પતિના કેવી બીમારી થઈ જશે, જ્યાં આડે ત્યાં દુખે. એની પત્ની કે એવું નથી, એની આંગળીમાં કે પાક થયો છે. પછી જ્યાં આડે ત્યાં એને દુખે જ ને, ઘણા ભૂકા કાઢ નાખો. હા, હમણાં એક બકરીનો એક્સિડન્ટ થયો. હા, બકરીનો એક્સિડન્ટ થયો. એક ફાટક આગળ બકરીનો એક્સિડન્ટ થયો અને બીજી ફાટક આગળ એક માણસનો એક્સિડન્ટ થયો. તે બકરીનો પાછલો ભાગ સલામત, માણસનો આગલો ભાગ સલામત. તે માણસની પત્ની હતી ને ડૉક્ટર પાસે, ગમે એમ કરીને મારા પતિને જીવાડો. અને ડૉક્ટરે શું કર્યું, ત્યાંથી એના પતિને લઈને આવતા હતા ને, વચમાં બકરીનો ભાગ જોયો. તે બકરીને ઉપાડી, તે માણસનો આગલો ભાગ ને બકરીનો પાછલો ભાગ બે કર્યો જોઈન્ટ કરીને કર્યું ઓપરેશન. અને એમાંથી બકરી ભાઈ પેદા થયા. બકરી ભાઈ ઘેર છે. 12 મહિના પછી પેલા બેન હતા ને એ હામાં મળ્યા ડૉક્ટર સાહેબને બજારમાં. ડૉક્ટરે પૂછ્યું કે કેમ છે હવે તમારા પતિને? એની પત્ની કે હવે તો બધી રીતે શાંતિ છે, પણ રોજ 2 લિટર દૂધ તમારા ભાઈ આપે છે. લ્યો, દૂધની સગવડ થઈ ગઈ. હે, પણ અત્યારે તો બધી 21મી સદી થઈ જાય ને. હમણાં તો મુંબઈમાં હું પ્રોગ્રામ આપવા ગયેલો. બોલો, મુંબઈમાં તો બોલિવૂડ, ચારે બાજુ પિક્ચર, શાહરૂખ ખાન, સલમાન ખાન ને એ બધા ખાને ખાન રખડે. એને ચારે બાજુ બધા લટરિયાન ફટરિયાન, એ તે ખબર ના પડે કોણ હીરો છે ને કોણ જીરો છે. એમાં તો અમારો ડાયરો પત્યો, અમારો કાર્યક્રમ પત્યો. એક બેન કે તમે છે ગુજરાતથી આવ્યા છો, મારા ઘેર ચા પીવા નહીં આવો? મેં કીધું આવીશ ને, કેમ નહીં આવું? હું એમના ઘેર જો ને. એટલે બેને મને પૂછ્યું, મને કે તમને આયુર્વેદિક ચા પીવડાવું? મેં કીધું આયુર્વેદિક ચા પીવડાવો. થોડીક વાર થઈને મને કે તમે પાણી પીશો? મેં કીધું હા, પાણી પીશ ને. મને કે કાચના ગ્લાસમાં પીશો કે સ્ટીલના ગ્લાસમાં પીશો? મેં કીધું કાચના ગ્લાસમાં. અચ્છા, મને કે ડિઝાઇનવાળામાં પીશો કે ડિઝાઇન વગરનામાં પીશો? મેં કીધું ડિઝાઇનવાળામાં. મને કે લીલા કલરની ડિઝાઇન ગમે કે ગુલાબી કલરની ડિઝાઇન ગમે? મેં કીધું ગુલાબી કલરની. મને કે તમે પાણી ડંકીનું પીશો કે મિનરલ પીશો? મેં કીધું પાણી ડંકીનું પીશું. તો મને કે દેશી ડંકીનું પીશો કે પછી એકદમ મોડર્ન ડંકીનું પીશો? મેં કીધું બેન પાણી પાવને. મને કે સાદું પીશો કે પછી તમે ગરમ મસાલાવાળું પીશો? મેં કીધું જે પાવે બેન. છેવટે ગરમ પાણી લઈને આવ્યા ને ગરમ પાણી મને પાયું. આવી મુંબઈ નગરી. હા, મુંબઈમાં કૂતરું ખુશ થાય ને તો ઊભી પૂંછડી હલાવે, અને આપણે ગામડામાં કૂતરું ખુશ થાય ને તો આડી પૂંછડી હલાવે. ઊભી પૂંછડી હલાવે કેમ હલાવે ખબર છે? મુંબઈમાં એટલો બધો ટ્રાફિક છે, પૂંછડી હલાવવાની જગ્યા નથી. હે, કૂતરું ખુશ થાય તો ઊભી પૂંછડી હલાવે. પછી તો બેન મને એમના ઘેર લઈ ગયા ને એમાં એક છોકરી રમતી આવી. મેં કીધું બેન આ તમારી બેબી? મને કે હા, મારી બેબી. મેં શું નામ છે બેટા? એની મમ્મી કે એનું નામ હિના. એમાં બીજી છોકરી રમતી આવી આંખો લાલ ઘૂમ. મેં કીધું બેન આનું નામ? મને કે દામિની. મેં કહું વાહ. એમાં એક છોકરો આવ્યો મોટો વોલીબોલ લઈને, કુદાડતો તુફાન કરતો. મેં કીધું આનું નામ? મને કે આપણો બાબો તુફાન. એમાં એક સૌથી નાનો બાબો આવ્યો. મને કે આ મારો છેલ્લો બાબો બોર્ડર. બોલો, આખું પિક્ચર ઉપર નામ. એ સામે બેઠા હતા એક બેન. મેં કીધું બેન આ કોણ છે? મને કે મારી નણંદ. હે, કે મારી નણંદ છે અને એનું નામ છે નાગિન. હે, એક ડોશી બેઠા હતા. મેં કીધું બેન આ કોણ છે? કે મારા સાસુમાં છે, ચુડેલ નંબર 1. હે, બાજુમાં એક દાદા બેઠા હતા. મોઢામાંથી ફર્નિચર બધું બહાર નીકળી ગયું હતું અને આમ કરીને ખાતા હતા. મેં કીધું બેન આ કોણ છે? મને કે મારા સસરા, મૃત્યુદાતા. અચ્છા બેન, મેં તમે પરણેલા છો? મને કે હા.
મેં કીધું તમારા પતિ ક્યાં છે? મને કે તો બજારમાં ગયા છે. મેં કીધું એમનું નામ? મને કે ડોન. મેં કે હા. મેં કીધું આ ભાઈ બીજા કોણ છે? મને કે મારા દિયર છે. મેં કે એમનું નામ શું છે? મને કે કુછ કુછ હોતા હે. અચ્છા, એટલે મેં બેનને પૂછ્યું, મેં કે બેન હવે તમારું નામ શું છે? મને કે હમ દિલ દે ચૂકે સનમ. હે, પછી બેને મને પૂછ્યું, મને કે ગઢવી તમારું નામ શું છે? મેં કીધું હમ આપકે દિલ મેં રહેતે હૈ. હે, કારણ કે સંગ એવો રંગ. એટલે જ કવિએ કીધું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને બે ચાર સારા કામ થાય તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તોય ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે, તોય ઘણું છે. હમણાં એક પતિ છે ને દોડતો એના ઘેર જતો હતો. હા, મેં એની પત્ની દોડતી આવી અને બારણું ખોલ્યું. એની પત્ની કે એક શુભ સમાચાર આપું. પતિ કે શુભ સમાચાર? બહુ સરસ, આપણને સમાચાર? એની પત્ની કે આપણે છે ને બેમાંથી ત્રણ થવાના છીએ. ત્યાં તો એનો પતિ ખુશ થઈ ગયો કે આ સમાચાર વહેલા ના અપાય તો હું બજારમાંથી પેંડા લઈને ના આવત. એની પત્ની કે એમ આ સમાચાર વહેલા આપો તો તમે પેંડા લઈને આવત? કે હા, બેમાંથી ત્રણ થઈએ એટલે કે ખુશીના જ સમાચાર છે ને. હે, બોલ કયા ખુશીના સમાચાર છે? એની પત્ની કે આજે મારી બા આવવાની છે અને પતિનું મોઢું પડી ગયું. મારા ભાઈબંધના ઘેર ગયો ને તો ડ્રોઈંગ રૂમમાં બે ત્રણ તો ફોટા હતા, એમાં એક ફોટો હતો ને ખાલી ફ્રેમ જ હતી, ફોટો ખાલી. મેં કીધું આ કેમ ફ્રેમ? મને કે મારા સસરાનું છે. પણ મેં કીધું ભાઈ ફોટો તો છે નહીં. મને કે હવે આ દુનિયામાં નથી રહ્યા. ઘણા એવા પ્રશ્ન કરે ને આપણને મૂંઝવી દે. બોલો, હમણાં તો શાળામાં છોકરાએ શિક્ષકને કીધું કે સાહેબ તમે બહુ ભણેલા ગણેલા છો, પણ હું એક પ્રશ્ન કરું એનો જવાબ આપો તમે સાચા. શિક્ષક કે હું કે જોરદાર ભણેલો છું, બબ્બે ડિગ્રી ધારણ કરેલી છે, 10 વર્ષનો અનુભવ છે, અને હું 5 વર્ષ તો પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું, મારા જેવો અનુભવ કોઈનો નથી, ઝટ મને પ્રશ્ન પૂછ. છોકરો કે એમને વચમાં 1000ની નોટ મૂકો. વચમાં 1000ની નોટ મૂકી અને પછી છોકરાએ પ્રશ્ન કર્યો, સાહેબ એક એવી વ્યક્તિનું નામ છે જેમાં પહેલો અને બીજો અક્ષર મળી અને ભગવાનનું નામ થાય. હે, કે પહેલો અને બીજો અક્ષર મળી ભગવાનનું નામ થાય, ત્રીજો અને ચોથો અક્ષર મળી એક પ્રાણીનું નામ થાય, પાંચમો અક્ષરથી એક પીવાના પીણાનું નામ થાય, અને છઠ્ઠો અને સાતમો અક્ષર મળી એક ખાવાની વાનગીનું નામ થાય, તો આ વ્યક્તિનું નામ શું? અન સાહેબ ગોટે ચડ્યા. હે, પહેલો અને બીજો ભગવાન, ત્રીજો અને ચોથો પ્રાણી, પાંચમો પીણું, છઠ્ઠો ને હાથમો એક વાનગી. એ 2 કલાક સુધી સાહેબનું મગજ ઘૂમર્યો ચડી ગયું, પણ જવાબ ન આવ્યો. 1000 રૂપિયા લઈને આવ્યા કે લે 1000 રૂપિયા, પણ જવાબ આપ. છોકરો કે સાહેબ પહેલો અને બીજો અક્ષર મળી ભગવાનનું નામ, ત્રીજો અને ચોથો અક્ષર મળી પ્રાણીનું નામ, પાંચમા અક્ષરથી એક પીણાનું નામ, છઠ્ઠો અને સાતમો અક્ષર મળી એક વાનગીનું નામ, આ વ્યક્તિનું નામ હરિસિંહ ચાવડા. અને સાહેબને ગુમરામાં નાખી દીધા. ઘણા તો ભલભલા. અમે હમણાં મુંબઈમાં પ્રોગ્રામ આપવા જતા હતા ને, એમાં ટ્રેનમાં બેઠેલા ને એમાં એક કાકા ઊભા થાય, જાય પાછા આવે, એક કાકા ઊભા થાય, સંડાસ બાજુ જાય પાછા આવે. મેં કાકાને પૂછ્યું, મેં કીધું કાકા કંઈ તકલીફ છે? કાકા કંઈ બોલ્યા નહીં. મને એમ થયું કે આ ગુજરાતી નથી, આ હિન્દી ભાષી છે. એટલે કાકાને ધીરે ધીરે મેં પૂછ્યું, કાકા આપકો ચેન ક્યું નહીં હે? કાકા કે સાલી ચેન તો હે મગર ખુલતી નહીં હે. એમ ઘણા છે ને આવી ચેનોમાં ફસાયા છે, અને આ ચેનો જ્યારે ખોલતા આવડી જાય ને ત્યારે જીવનનો મર્મ સમજી જાય. આ અણસમજની ચેનો છે, હે, આ બેદરકારીની ચેનો છે, આ આળસની ચેનો છે. આ બધી ચેનો ખોલી નાખો ને તો પછી જિંદગી છે ને મિત્રો એ સ્વર્ગ બની જાય છે. એટલે જ કવિએ કીધું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર સારા કામ થાય તોય ઘણું છે, મુશ્કેલ જિંદગીની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તોય ઘણું છે, અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આ જગતમાં ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. તન્વી ફિલ્મ પ્રોડક્શનને અમારા સૌના તરફથી જય માતાજી, જય માતાજી, જય માતા. શ્રી સુખદેવ ગઢવીએ ખરેખર એમના નામ પ્રમાણે આપને સૌને હાસ્યનું સુખ પહોંચાડ્યું છે. બેન, દીકરી, ભાઈ, બેન
આખું કુટુંબ જોડે મેસીને હાસ્યની મોજ માણી શકે એવા સરસ મજાના કાકા કાકીના જોક્સ અને હસબન્ડ વાઈફના જોક્સ બહુ સરસ રજૂ કર્યા અને આપણે ખૂબ જ ખુશ કર્યા છે. હવે બીજા પણ કેટલાક કલાકારો અમારી પાસે છે, તો તન્વી ફિલ્મ પ્રોડક્શનના નવા નવોદિત કલાકારોને જોવા માટે જુઓ પાર્ટ 2.